सब्सक्राइब करो आ चैनल ने। बे यार आज शू करे से यार मरी वाला उतर નેટવર્ક જામ લાગે છે મેસેજ મળતા વાર લાગશે અને તો હડકવા થયો લાગે છે આ ધૂતારો છે ઉલ્લુ બનાવે છે ચાલ 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 આપણે જઈએ એક મિનિટ 438 રૂપિયા મુકતા જાઓ 438 આ કેવો ફિગર અરે દક્ષિણામાં 101 હોય 201 હોય 438 અરે ભાઈ અહીંયા તો એક સેકન્ડ પર બિલિંગ ચાલે છે 438 સેકન્ડ મીટિંગ ચાલી 438 રૂપિયા લાવ તું લાવ્યો તો આપ મારી જોડે નથી આપણે ચલાના લીધા 100 200 300 400 400 છે 38 લાય હા છૂટા લાય હા 438 પૂરા તમારો મેસેજ ફોરવર્ડ થઈ ગયો છે હા હા થેન્ક યુ તમને જવાબ મળી જશે ભલે એક મિનિટ લે બેટા પ્રસાદ થેન્ક યુ 438 ના બે મરચા લે એક મને દે મોહન તું હારી ગયો આ ચેક એડમિટ ના લાયક ડોબા બધું તારા લીધે થયું એક તો 5 કરોડ ના હીરા ગયા અને ઉપરથી 438 રૂપિયા ઘાલી દીધા અરે હું કેસ ની વાત કરું છું હું કેસ ની વાત કરું છું પેલા ધૂતારા ભુવા પાસે લઈ ગયો તારો ડોહો લાગે છે આ બધું ભાષણ રહેવા દે મને ઊંઘ આવે છે હું ફ્રેશ થઈને આવું છું જા જા પાંચ કરોડ ના હીરા શું છે નીચે નથી કોચે અરે યાર આ બધું શું થઈ રહ્યું છે કઈ સમજાતું નથી ઢાંડો થઈ ગયો છું હું ખોટા ખોટા ભ્રમ થાય છે સુઈ જવા દે મને એ મોહન ભાઈ મારી ઊંઘ ઉડી ગઈ છે ચાલ હજી એકાદ ગેમ રમી લઈએ હવે મને ઊંઘ આવી રહી છે હું સુઈ જાઉં છું તું એકલો એકલો રમ સાલી ડોગ જકડાઈ ગઈ હજુ તો ઘણું બધું જકડાઈ જવાનું છે કોણ છે કોણ છે જાગતાય ભણ કરવા માંગે છે ચાલે કોકિલા તું કેમ તમે મને બીએમએસ નોતો કર્યો બીએમએસ ભૂત મેસેજ સર્વિસ ભૂત મેસેજ સર્વિસ અરે હું ગાડો થઈ ગયો છું કે તને મેસેજ કરું મારા ઇના પોતાના પ્રોબ્લેમ ઓછા છે કે તને બોલાવું કેમ પેલા મિર્ચીવાળા બાબાને ત્યાંથી જ તો મેસેજ કર્યો તો તમે હે અલી એ મેસેજ તો મેં ભંગારવાળી મણીબેન ડોસીને નામે મોકલ્યો તો કોણ મણીબેન ભંગારવાળા અરે એ તો સ્વર્ગમાં મારી પડોશણ છે એનો અને મારો પિન નંબર લગભગ સરખો જ છે પિન નંબર પ્રેતાત્મા આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે પિન નંબર
મણીબેન અને મારા પિન નંબરમાં એક જ આંકડાનો ફેર છે, એટલે એને મેસેજ મળવાને બદલે મેસેજ મને મળી ગયો. મારા તો નસીબ ખુલી ગયા અને મારા ફૂટી ગયા. ચલો અહીંયા તો લોચા થાય છે, પણ પલોટમાં લોચા થાય છે. રોંગ નંબર પર મેસેજ. રોંગ નંબર? તું મને રોંગ નંબર કહે છે? તું એક કામ કર, તારા મેસેજને ડિલીટ કરી નાખ અને પાછી સ્વર્ગમાં જતી રહે. તું ત્યાં આરામથી રહેજે અને મને અહીંયા આરામથી રહેવા દે. ઠીક છે. તો પછી તને ક્યારે ખબર નહીં પડે કે હીરાવાળી ટ્રોફી ક્યાં છે. 5 કરોડ માટે પ્રેમનું નાટક કરવું જ પડશે. કોકિલા, કોકી, સાચું કહું ને, મને બહુ ગમ્યું. તું પાછી આવીએ સાચે. બસ માય ડાર્લિંગ, માય સ્વીટ હાર્ટ, ખબર છે મને તારા વગર બહુ સુનું સુનું લાગતું તું. હા અચ્છા, હવે આમ ખોટું બોલવાનું બંધ કરો. તમે તો મને સાવ ભૂલી જ ગયા છો. મારા શ્રાદ્ધના દિવસે છાપરે ખીર ખવડાવવાના બદલે કોઈ છોકરી જોડે આઈસ્ક્રીમ ખાતા હતા. મને મને બધી ખબર છે. કોણ છે કાળમુખી? અરે કોણ, કોકી. અરે આ તારી શંકા કરવાની ટેવ મર્યા પછી પણ ગઈ નહીં. હા અરે હું સાચું કહું છું, કોઈ નતું તારા સંબસ. મારા સમખાવાથી શું થશે? તમારી સગલી ના સમખાવ. સગલી? મારી કોઈ સગલી છે જ નહીં. મોહન, મોહન. સગલી? અરે યાર, હંમેશા ખોટા ટાઈમે જ આવે છે. કોની સાથે વાત કરે છે? કઈ કઈ કોઈની સાથે નહીં. આવો આવો. આ છે ને તમારી સગલી? ના ના, આ તો મારી ફ્રેન્ડ છે. મોહન, હું અહીંયા છું, તું કોની સાથે વાત કરે છે? કોઈની સાથે નહીં, તારી સાથે જ ને ડાલે. શું બોલ્યા? તું જાને યાર. મારી મજબૂરી છે. જો હું તને છે ને પછી સમજાવીશ. પછી સમજાવીશ. મોહન, પ્રેમમાં કેવી મજબૂરી? તું મને એક વાત કે, તું મને પ્રેમ કરે છે ને? મોહન, હવે છેલ્લી વાર પૂછું છું, તું મને સાચું કે, તું મને પ્રેમ કરે છે ને? અરે યાર, તું રહેવા દે ને, અત્યારે આટલા અઘરા સવાલ નહીં પૂછ. અત્યારે અહીંયા જોખમ છે. જોખમ શેનું મોહન? હવે તો કર્નલ અંકલે કોઈ વાંધો નથી, એમને બધી જ ખબર છે. મને વસંતભાઈએ બધું જણાવી દીધું છે. અરે બાપા, કર્નલ અંકલ કરતા એમ મોટો વિલન હાજર છે. એ બધું મને નથી ખબર. તું મને આઈ લવ યુ કે ને? હા, આઈ લવ યુ ડાર્લિંગ. કોને કહ્યું? તને જ ને વળી. તને 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 તમારી આંખમાં જોઈને બોલાઈ લવ યુ. આ મને માર ખવડાવવાની થઈ છે. શું બોલ્યો? તું મારી પરિસ્થિતિ સમજ ને, જીદ નહીં કર ને. હવે જો તું નહીં બોલે ને તો તો હું હંમેશા માટે જતી રહીશ. હા, જો બોલ્યા તો ટ્રોફી ક્યારે નહીં મળે. હું શું કરું ભગવાન? માત્ર આઈ લવ યુ બોલ, તને મારા સંગ. હું લાચાર છું. આઈ લવ યુ. મોહન, મારી સામે આ વાંદરીને આઈ લવ યુ કહો છો? ભગાડો એને, ભગાડો અહીંથી. અરે મને માફ કર, મારી માં. માફ કરું? એમ કે કઈ માફ કરાતા હશે? ચાલો ચાલો એને એક લાફો મારો. એ તું શું બોલે છે? ગાડી થઈ ગઈ છે. તારામાં અક્કલ નામની ચીજ છે કે નહીં? વોટ, તું મને ગાંડી કે છે? ના, હું મજબૂર છું. એને લાફો મારો. નહીં મારે તો ટ્રોફી પણ નહીં મળે. હા, એ લાફો માર્યો. લા ટ્રોફી લા. એને જોરથી લાફો મારો. મોહન, તે મને લાફો માર્યો. તું તું ગાંડો થઈ ગયો છે. તું બકવાસ કરે છે. હું જાઉં છું.
જઈશું. ગુડ બાય. ગુડ બાય. એ નહીં નહીં નહીં, ગુડ બાય નહીં, જાઓ. ગુડ બાય. શું કામ મારી પથારી ફેરવે છે? તારું પેટ ભરાઈ ગયું, થઈ ગયો તને સંતોષ મારી મેથી મારીને? એ કોકિલા, એ કોકી, હવે તો કે ટ્રોફી ક્યાં છે? એ કોકી, ટ્રોફી ક્યાં છે? હજી તો આ શરૂઆત છે, આગે આગે દેખો હોતા હૈ ક્યા. આ શું છે? એ પેઇન્ટિંગ છે. તમારી સગલી આપ્યું છે ને? ના 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 ના, ખોટું નહીં બોલ. યાદ છે ને, હું જીવતી હતી ત્યારે મને પેઇન્ટિંગ નો કેટલો શોખ હતો. મારા મરી ગયા પછી મારા બધા પેઇન્ટિંગ ભંગારમાં વેચી માર્યા અને આની પેઇન્ટિંગ અહીં લટકાડી રાખી છે. એ મારી પાછળ શું કામ પડી છે? જીતે જીવ તો મારું લોહી પીતી હતી, હવે મર્યા પછી પણ મારો પીછો નથી છોડતી. તો જતી રહો. હા જતી રહે, અને મને પણ ઓફિસે જવા દે. મોડું થઈ જશે તો મનસુખ્યો મારું લોહી પી જશે, અને હજી મારે તૈયાર થવાનું બાકી છે. તૈયાર થવાનું બાકી છે? હા. મોહન, કપડા આપો. હા હા આલે. મોહન, ટ્રોફી જોઈએ છે ને? તો પછી હું જેમ કહું એમ જ કરવું પડશે. મારો પ્રાણનાથ, પ્રાણનાથ ના પ્રાણ લઈશ, કઈ વાતો નહીં. તું તારી જાતને બહુ સ્પાઈડરમેન સમજે છે. ચલ માર અહીંથી. એક મિનિટ સાહેબ, એક મિનિટ. હું મજબૂર છું, હું લાચાર છું, તમે નહીં સમજો સાહેબ. કોકિલાએ મને, હું તમને કેવી રીતે સમજાવું? અરે ચાલ ચાલ. એને પણ એ નહીં સાહેબ. સાહેબ 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 સાહેબ, બહુ ઊંચું છે સાહેબ.